चल के सर फ्रॉम आर द क्लासेस से एएम अंडमान आज आपने दोस्तों भाग 14 જોવાના છે ભાગ 14 માં હવે જે કોન્સેપ્ટ આવવાના છે ઓહો સર હવે લાઈફ ટાઈમ કામમાં આવવાના છે દોસ્તો આપણે વાત કરીએ છે અવરોધ ની અવરોધ તમે 10મા ધોરણમાં શીખ્યા છો અવરોધ તમે 10મા ધોરણમાં શીખ્યા છો પરંતુ દોસ્તો એ અવરોધ ની અલગ મજા 11મા સાયન્સ માં છે ઘણા પ્રકારના અવરોધો ઘણા ટાઈપના દોસ્તો ડગલો ટાઈપના છે ઓને ચલો એમ હું વાત કરું છું બે અવરોધો ની વાયર રાઉન્ડ અવરોધ एक आज अने एक छे कार्बन अवरोध પછી સમજાવું છું કલર કોડ શું છે બે પ્રકારના અવરોધો તમારા 11મા સાયન્સના સિલેબસમાં મૂક્યા છે કાર્બન અવરોધ અને વાયર બાઉન્ડ અવરોધ વાયર બાઉન્ડ અવરોધ કેવો હોય છે આ બી કે એની ડિઝાઇન હોય છે બહુ જ મસ્ત ઓકે दोस्तों आदि वायर છે એ તાંબાનો વાયર હોય છે આ અને આ જે કનેક્ટર હોય છે જ્યાં જોઈન કરવાના છે ને ઓકે આની ઉપર બજા આ જે છે ને એ દોસ્તો અવાહક બળ છે બરાબર છે હા નોન કન્ડક્ટિંગ લેયર છે અવાહક બળ શું કામ કરે છે ખબર છે દોસ્તો બહારથી કોઈ ગરમી આવતી હોય ને બહારની ઉષ્માને રોકવાનું કામ કરે બરાબર છે કે આ અવાહક ફળથી બનેલું હોય છે વાયર બાઉન્ડ અવરોધમાં આ રીતે ઉપર એક તાર લગાવેલો હોય છે આજે અવેલેબલ નથી આ તો એક છોતરા કાઢ્યા કરે આ એક ઉપરથી અવેલેબલ નતો વાયર બાઉન્ડ અવરોધ હું તમને બતાવ અચ્છા હવે જે ઉપરથી તાર લગાવેલો છે ઉપરથી આ તાર લગાવેલો છે એને કહેવાય અવરોધક તાર अवरोध तार છે ને દોસ્તો એ ખરેખર મેગ્ની કોન્સ્ટન્ટ અને નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓનો બનેલો છે નિક્રોમ મેગ્ની અને કોન્સ્ટન્ટ જેવી મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે બરાબર છે કે મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે કારણ છે દોસ્તો ખબર છે તમને યાદ હોય તો મેં અમારા પાર્ટ 13 માં તમને આલેખ ચલાવ્યા હતા અવરોધકતા અને તાપમાનનો સંબંધ હેને આલેખ ચલાવ્યા હતા તો મિશ્ર ધાતુ દોસ્તો તાપમાન પર વધારે આધારિત નથી સમજણ પડે છે શું થાય ભઈ અંદર વાયરમાં જ્યારે પ્રવાહ હોય બરાબર વાયરમાં જ્યારે પ્રવાહ હોય તો પ્રવાહ હોય એટલે ગરમી ઉત્પન્ન થાય અંદર હીટ ઉત્પન્ન થાય ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્મા બહુ વધી જાય તાપમાન વધી જાય અંદરનું તો ઓબ્વિયસલી દોસ્તો અવરોધને ક્યાંક નુકસાન પહોંચે એટલે દોસ્તો એના કારણે શું છે મિશ્ર ધાતુના બધા વાપરવામાં આવે છે મેગ્નીન કોન્સ્ટન્ટ નિક્રોમ જેથી કરીને શું થાય અવરોધકતા તાપમાન પર આધારિત નથી મિશ્ર ધાતુની એટલે અવરોધમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં ભલે તાપમાન વધે ઘટે ખ્યાલ આવ્યો કે ચાલો તો દોસ્તો આ ઉચ્ચ તાપમાન માં પણ આ કેપેસિટી હરાવે છે ઉચ્ચ તાપમાન હોય તો બી આ સ્ટેબલ રહે છે લોચો નથી વાગતો પ્રોબ્લેમ નથી કરતો સર્કિટ માં ગયા જોઈન કર્યો તો પ્રોબ્લેમ કરતો નથી ડન છે ઓકે બીજું હા આનો એક્ચ્યુઅલી માં આ સેના પર આધારિત છે આનો અવરોધ સેના પર આધારિત છે તો અવરોધકતા પર લંબાઈ ઉપર અને એરિયા ઉપર આધારિત છે આનો અવરોધ બે વાયર બાઉન્ડ અવરોધ આ છે આનો અવરોધ કઈ બાબતો પર આધારિત છે રો એલ એ ઉપર આધારિત છે ચલો આવો કાર્બન રેઝિસ્ટર કાર્બન રેઝિસ્ટર હું લઈને જ આવ્યો છું દોસ્તો પણ પહેલા આકૃતિ દોરી દઉં છું કાર્બન અવરોધ આ પણ સેમ જે હોય કોઈ ધાતુ છે એનું હોય છે કનેક્ટર આ દોસ્તો ઉપર જે છે ને એ પ્લાસ્ટિક નું આવરણ હોય છે સેમ સેમ આની જો બહારની ઉષ્મા રોકે છે હવે આની અંદર છે આ અવરોધની અંદરની વાત કરું છું અંદર કાર્બન ગ્રેફાઇટ સિરામિક આ બધાનું કોઈનું પાવડર ભરેલો હોય છે શું ભરેલો હોય છે પાવડર ભરેલો હોય છે
आदि दोस्तों आधार सेना पर छे तो कार्बन नी कार्बन कितनी मात्रा में अंदर पाउडर उभेलो छे एनी ऊपर प्लस एल ऊपर अने ए ऊपर आधारित छे डन छे પછી આની રેન્જ કેટલી છે એક કન્યુટો અને કે રેન્જ ભી આપી દીજે તો ચોપડી માં લખેલું છે તમે તો અહીં જોઈ લેજો ડન છે 1 ઓહમ થી 100 મેગા ઓહમ 1 ઓહમ થી 100 મેગા ઓહમ ની આની રેન્જ છે બરાબર છે બીજો આ યુઝફુલ કેમ છે ખબર છે કદમાં નાના અને સસ્તા હોવાથી આનો ઉપયોગ વધારે થાય છે એને એક્ચ્યુઅલી માં દોસ્તો આની ઉપર કે આવી આવી પટ્ટીઓ કરેલી હોય છે જુદા જુદા કલરની ચાર પટ્ટીઓ હોય ત્રણ કે ચાર પટ્ટીઓ હોય છે તમારે જોવો છે અવરોધ આ કાર્બન અવરોધ હું તમને બતાવી શકું છું બે જ મિનિટ ઉભા રહેજો હું કાર્બન અવરોધ બતાવી રહ્યો છું કેમેરામેન ઝૂમ કરવું પડશે બાળકોને જો દેખાય તો બતાવો હવે આ ઝૂમ કરો દેખાય તો સારું ને પછી આટલો નાનો અવરોધ હોય છે દિલ થામ કે એસે બેઠે જો દેખાયો દોસ્તો દેખાયો દેખાયો યસ 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 સર બરાબર કન્ફર્મ આ છે દોસ્તો કાર્બન અવરોધ એમાં જોઈ શકો છો તમે આ બધા કલરના જો પટ્ટીઓ છે કલર યસ જો ચાર કલર જો દેખાય છે આ ગોલ્ડ છે પછી અહીંયા બીજી છે ત્રીજી ચોથી ચાર છે જો દેખાય શું ઘરે આપવા બોલ્યા હા ચાલ કન્ફર્મ દેખાય છે ને ઓકે ચાલ તો દોસ્તો આગળ વધીએ લાઈફમાં તો આ દોસ્તો જે અવરોધ છે કાર્બન અવરોધ એમાં શું છે આ ઉપર જે પટ્ટીઓ છે ને એ તો આટલા નાના છે દોસ્તો અવરોધ એટલા આટલો નાનો અવરોધ છે દોસ્તો આની પર લખવું હોય કે ભાઈ આ કેટલા ઓહમનો અવરોધ છે તો ક્યાં લખીએ આ લખે તમને દેખાય એટલા માટે દોસ્તો આ બહુ નાના અવરોધ હોવાના કારણે આનું મૂલ્ય કેટલું તમે કઈ રીતે જાણી શકો સવાલ જ નહીં સર આટલું નાનું છે એની ઉપર ક્યાં લખું મૂલ્ય માન લો કંપની વાળા બનાવે તો આની ઉપર મૂલ્ય લખે ને 5 ઓહમ 2 ઓહમ 3 ઓહમ પણ લખે ક્યાં જો ક્યાં લખે એટલા માટે શું કર્યું દોસ્તો એની માટે કોડ બનાવ્યો છે ઉપર પટ્ટીઓ મૂકી દીધી છે અલગ અલગ કલરની અને એના ઉપરથી તમારે કિંમત નક્કી કરવાનું મતલબ મૂલ્ય નક્કી કરવાનું કે આ ઓહમનું મૂલ્ય આટલું છે તો પછી આ દોસ્તો એને કહેવાય કલર પરથી પટ્ટીઓના કલર પરથી એના કોડ આપેલા છે એના ઉપરથી અવરોધનું મૂલ્ય શોધો દોસ્તો આ વખતે નીટ 2020 માં દોસ્તો આની પરથી દાખલો પૂછાય બહુ ઈઝી દાખલો દોસ્તો બોલો નીટ માં પૂછાયો દાખલો હે તો એક જ મિનિટ હું હવે તમને બહુ જ લેવલ વાળી વાતો શીખવાડું છું એક મિનિટ ઓકે ડ્રોન કરી દઉં છું 2 મિનિટ માટે ઓકે દોસ્તો તો બોર્ડ પર કરી નાખીને મસ્ત મજાનું કોડિંગ શીખવાડવાનું છું કે આપણે ઉપર કલરની પટ્ટીઓ આપી હોય એના ઉપરથી કઈ રીતે અવરોધનું મૂલ્ય શું એની માટે કોડ છે શાંતિથી સાંભળો એનું કોડ ભી તમને બહુ મસ્તીથી યાદ કરાવું છું કોડનું નામ છે બી બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે બી બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે ગોલ્ડ ઓર સિલ્વર લઈને ગયા હોય નો કલર યાદ રાખી ડન છે બી બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે ગોલ્ડ ઓર સિલ્વર લઈને ગયા હોય ઠીક છે જે નો કલર આલે આ શું છે પેટર્ન છે દોસ્તો કલર ની બી ફોર બ્લેક બી બીજો બી ફોર બ્રાઉન રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લુ વાયોલેટ ગ્રે વ્હાઇટ ગોલ્ડ સિલ્વર નો કલર અને ગુજરાતી લખવું હોય તો કાળો કલર પછી કથ્થઈ કલર પછી લાલ કલર નારંગી અથવા તો દોસ્તો તમે બીજું કહી શકો તો કેસરી કલર અક્ષય કુમાર વાળો કેસરી ચાલ ભાઈ નારંગી અથવા તો કેસરી પછી આ પીળો કલર આ લીલો કલર આ વાદળી કલર આ જાંબલી કલર આ
बुकरो बुकरो ना कोई दोस्तों कबूतर कलर के कबूतर राखोड़ी यानी क्या होता है सो क्या होता है राखोड़ी कलर यस राख जीव अन्य व्हाइट इतने धोड़ो सफेद कलर आ गोल्ड इतने सोनेरी अन्य चांदी अन्य नो कलर कोई कलर इतना होए देन हाँ दो समझो आम आवे तुम्हारे सीधे लखवानो 0 1 2 3 4 5 6 7 8 9 કઈ જ નહીં કઈ જ નહીં કઈ ફરીથી બાજુમાં લખવાનું છે 0 1 2 3 4 5 6 7 8 9 કઈ નહીં કઈ નહીં કઈ અહીંયા લખવાનું છે 10 ની 0 10 ની 1 હું સમજાવો લે ઉતરે 10 ની 2 10 ની 3 10 ની 4 10 ની 5 10 ની 6 10 ની 7 10 ની 8 અને 10 ની 9 ડન છે આ ડન છે ઓકે અને 10 ની માઈનસ 1 10 ની માઈનસ 2 નો કલર શું કહી કે પૂછે કે હા ડન છે ડન છે ઓકે દોસ્તો હવે અહીંયા વિચલનમાં 1% 2% 3% 4% અને નીચે અહીંયા આ છેલ્લે સોનેરીમાં ગોલ્ડમાં 5% 10% અને આ નો કલરમાં 20% સૂજે બધું સંદર્ભ પાડો શાંતિ કરે બે મિનિટ રે અચ્છા હવે આ દાખલો કઈ રીતે ગણવાનો સીધી વાત આવી પૂરડા છે આપણું ક્લિયર થઈ છે આ દોસ્તો ઘરે પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસ કરજો લોજા વાસે ને કરો નીટ માં પૂછાયો રોકડા માર્ક્સ થતા રહેશે એક મસ્ત મજાનો કોઈ બીએ કરો તો દેલો છું તમને ખબર પડી જાય મોડું મોડું જરૂર નથી रेड येलो ब्लू लाल पीड़ो वाली अने गोल्ड चार पट्टी आती है अनु अवरोध मूल्य शो तो दोस्तों बहुत इजी बात करवा जो बहुत इजी बात पहलो कौन ओके डन जे ओके पहलो कौन लाल है तो जो लाल मां पहलू बीजू त्रीजू अने चौथो आ चार स्थान छे कलर ना चार स्थान छे पहलू बीजू त्रीजू चौथो चार पट्टीओ छे ने ओके चार पट्टीओ छे चार स्थान आवे छे डन छे पहला स्थान पर आवते कोण छे लाल छे तो लाल नु पहला स्थाने मूल्य केटलू 2 ओके सर बीजा नंबर ऊपर पीलो छे तो पीड़ा नु तीजा स्थाने मूल्य कितने चार चार वादली तीजा स्थाने छे दोस्तों तो तीजा स्थाने वादली मूल्य कितने 10 ની 6 ओके 10 ની 6 અને ગોલ્ડ ચોથા સ્થાને છે આ જો ગોલ્ડ ચોથા સ્થાને છે એટલે 5% આ બધામાં પ્લસ ઓર માઈનસ હોય દોસ્તો પ્લસ ઓર માઈનસ ઓકે ડન છે નો ઇશ્યુ ચલો બતાવો બચે બોલ દોસ્ત ફાઇનલી આવી ગયું આ મેં લખ્યું છે દશક નો અંક હોય આ એકમ નો અંક હોય તો આ બની ગયા 24 અને આ ગુણાકમાં છે એટલે ગુણ્યા 10 ની 6 હે ને અને આ વિચલન શું છે પ્લસ ઓર માઈનસ માં છે તો પ્લસ ઓર માઈનસ 5% આ દોસ્તો તમારા અવરોધ નું મૂલ્ય આવી ગયું બોલો ડન કે નહીં યસ અરે એક્ચ્યુઅલી માં અવરોધ મૂલ્ય આ છે 24 ગુણ્યા 10 ની 6 ઓહમ તો સર આ શું છે એ 5% વિચલન છે 5% વિચલન એટલે શું ખબર છે તમને અવરોધ ધારો કે 10 ઓહમ નો આપ્યો છે તો પરફેક્ટલી વેલ્યુ 10 ઓહમ ના હોય એમાં વેરિએશન આવે એ 8 ઓહમ માં બી ચાલે અને 12 ઓહમ માં બી ચાલે ખ્યાલ આવ્યો કે નહીં એટલું અંદર વેરિએશન હોય નહીં પડી ખબર સમજણ પડે છે તો આ વિચલન દર્શાવે છે કે કેટલું એ વિચલિત થઈ શકે 10 ઓહમ કીધી કે તારું મૂલ્ય 10 ઓહમ કીધું છે પણ એ દોસ્તો 8 ઓહમ બી હોય 12 ઓહમ બી હોય 13 ઓહમ સુધી હોય આગળ 7 ઓહમ સુધી બી હોઈ શકે કન્ફર્મ છે 10 ઓહમ નો તને અવરોધ પકડાયો છે કે 10 ઓહમ છે જરૂરી નથી 10 જ અમુક વાર આઈ દે વિચલન થતું હોય છે ચાલો છે
હવે આમાં 24 ગુણ્યા 10 ની 6 પ્લસ ઓર માઈનસ 5% તો જો દોસ્તો આ જે અવરોધ છે એનું વિચલન 5% થઈ રહ્યું છે તો જો 24 ગુણ્યા 10 ની 6 ના 5% કેટલા આના 5% ને તો 5% કેટલા તો જો દોસ્તો 100% ઉપર 5 100 પર 5 તો 24 ગુણ્યા 10 ની 6 પર કેટલા 5 ગુણ્યા 24 ગુણ્યા 10 ની 6 આયગા 100 હે ને ઓકે 24 5 5 4 20 ની 0 બની પડી ગઈ 5 2 10 ને 12 નીચે 100 ગુણ્યા 10 ની 6 બિંડી બિંડી ગઈ કેટલું આવે દોસ્તો 1.2 ગુણ્યા 10 ની 6 1.2 ગુણ્યા 10 ની 6 આટલું વિચલન થશે દોસ્તો આટલું વિચલન થવાનું છે પૂર્ણ છે કોઈ ઇશ્યુ નો ઇશ્યુ 1.2 ગુણ્યા 10 ની 6 તો બોલો હવે 1.2 ગુણ્યા 10 ની 6 વિચલન જો તો જુઓ દોસ્તો આ અવરોધની રેન્જ પૂછે ને મને તો 24 ગુણ્યા 10 ની 6 પ્લસ ઓર માઈનસ 1.2 ગુણ્યા 10 ની 6 એટલે અવરોધની રેન્જ કેટલી થઈ 24 ગુણ્યા 10 ની 6 માઈનસ 1.2 ગુણ્યા 10 ની 6 થી 24 ગુણ્યા 10 ની 6 થી પ્લસ 1.2 ગુણ્યા 10 ની 6 એટલે કે 10 ની 6 બહાર કાઢું કોમન આમાં 24 માઈનસ 1.2 એટલે 22.8 થી 10 ની 6 તો બહાર 24 પ્લસ 1.2 25.2 ઓહો મતલબ કે તમને મૂલ્ય મળ્યું છે 24 ગુણ્યા 10 ની 6 પણ એનું વેરિએશન કેટલું હોઈ શકે એ 22.8 ભી હોઈ શકે અને 25.2 ભી હોઈ શકે બોલ તો શું કહે છે તો સમજણ પડી ગઈ કા સમજણ પડી ગઈ જો આ વખતે 2020 નીટ માં દાખલો પૂછો તો એ હું તને સમજાવું 2020 નીટ માં દાખલો પૂછો ઓકે दो मिनट भैया शांति रख ओके चलो 2020 માં નીટ માં બે આ જે પીડો જાંબલી પછી છે બ્રાઉન બ્રાઉન એટલે કથ્થઈ ઓકે અને આ છે ગોલ્ડ એટલે સોને બોલો દોસ્તો ભાઈ નીટ 2020 નો દાખલો છે બોલ શું કહે છે તું આવા લે સારા ધ્યાન નું કામ છે પહેલા ક્રમ પર કોણ મને હું કોણ પીળો પીળો પહેલા ક્રમ પર 4 જામલી કેટલા ક્રમ પર બીજા ક્રમ પર 7 કથ્થઈ બ્રાઉન બ્રાઉન ત્રીજા ક્રમ પર 10 ની 1 ઓકે અને ગોલ્ડ 5 બરાબર છે ઓકે ક્વેશ્ચન શું પૂછ્યો મને તો પહેલા ક્વેશ્ચન જવા દે જવાબ કેટલો આવે 47 ગુણ્યા 10 ની 1 પ્લસ ઓર માઈનસ 5 હવે મને નીટમાં ક્વેશ્ચન શું પૂછ્યો ખબર છે એ બી સી ડી ચાર ઓપ્શન આપ્યા અને એમાં શું ક્વેશ્ચન પૂછ્યો ખબર છે અવરોધ કેટલું અને વિચલન કેટલું અલગથી પૂછ્યું બંને અલગ અલગ હે ને રેન્જ નહીં પૂછી તો હું અવરોધ કેટલો લખીશ 470 ઓહમ અને વિચલન કેટલું લખીશ 5 વિચલન કેટલું લખીશ 5% બોલ ડન હા પતી ગયો જવાબ મારે રેન્જ શોધવી હોય ને તો હું આગળ કરું કે 470 ના 5% કેટલા 470 ના 5% કેટલા પછી માઇનસ કરવાનું અને પ્લસ કરવાનું જો રેન્જ પૂછી હોય તો નીટમાં ખાલી આપણે શું પૂછ્યું અવરોધ કેટલો આવશે અને વિચલન કેટલું આવશે તો અવરોધ નું ઓપ્શન ડી હતું લગભગ ઓપ્શન ડી હતું હા યાદ રહે તો અવરોધ 470 અને વિચલન 5% આટલું ઈઝી કામ છે બેન બોર્ડ પર કરું છું બે દાખલા લઉં છું બે મિનિટ પર ઓકે બચ્ચા ચલો એક મસ્ત દાખલો આપું બહુ મસ્ત દાખલો છે ચકાચક એ લો રાષ્ટ્રધ્વજના રંગો જેવો અવરોધ આપેલો છે બોલ તો પહેલો કેસરી फिर सफेद फिर लीलो
चौथो तो कलर जी नो तो सर चौथो तो कलर जी नहीं चौथो कलर जी नहीं એટલે નો કલર હે ને એવા કલર નો છે ના છે ચલો કેસરી સફેદ લીલો કન્ફર્મ 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 ઓકે ચાલો કેસરી ત્રણ પહેલા સ્થાને સફેદ બીજા સ્થાને છે પછી લીલો ત્રીજા સ્થાને 10-5 અને નો કલર છેલ્લો ચોથા સ્થાને છે નો કલર એટલે 20% કઈ રીતે લખશો બોલો 39 × 10⁵ બન્યા 20% જો મને શું પૂછ્યું છે અવરોધ શોધો ડન જવાબ વિચલન શોધો ડન અલગથી જવાબ વિચલન 20% પણ જો અવરોધની અવધિ એટલે કે રેન્જ પૂછી હોય તો દોસ્તો સિમ્પલ છે 39 × 10⁵ ±20% તમારે કરવા પડે એ કઈ રીતે કરશો 20% કોના આ અવરોધના તો ચલો 39 × 10⁵ ના 20% કેટલા પેલો તો મોટો પ્રશ્ન આ છે ચલો તો 20% શોધવા માટે 100/20 તો 39 × 10⁵ પર કેટલા તો 20 × 39 × 10⁵ ભાગ્યા 100 ઓકે નો ઇશ્યુ વિચાર વિચાર અને 39 × 9 = 18 એ 78/10 7.8 × 10⁵ આ રહ્યા દોસ્તો આના 20% ડન છે તો બોલો 39 × 10⁵ ±8 થાય ને 20% કેટલા રહ્યા 7.8 × 10⁵ ચલો 39 × 10⁵ −7.8 × 10⁵ થી 39 × 10⁵ પ્લસ દેખાય ને બાળકોને ઓકે બોલો રેન્જ બોલો 39 − 7.8 સમજ ને 31.2 38 હા જે હોય જવાબ જોઈ લે 3 માટે 39 ને 40 46.8 × 10⁵ આ છે રેન્જ કેટલો ઈઝી દાખલો છે કેટલો ઈઝી દાખલો એક દાખલો આ રીતે ટ્વિસ્ટ કરી પૂછ્યું એકવાર ગુજકેટની એક્ઝામમાં જો બતાવો ગુજકેટની એક્ઝામમાં એકવાર દાખલો એવો ટ્વિસ્ટ કર્યો તો બાળકોને થઈ ગયું બાળકોને થઈ ગયું કે ભાઈ શું પૂછે છે સાહેબ બાળકોને થઈ ગયું સાહેબ શું પૂછે છે ચાલો કીધું કે 24 × 10² ±20% મૂલ્યના અવરોધના કલર જણાવો એક મિનિટ બ્લર થઈ ગયું છે ઓકે બેટા જો આ રીતે ચેન્જ કરે એક્ઝામમાં કે 24 × 10² ±20% ના મૂલ્યના અવરોધના કલર જણાવો ચલો ભાઈ 24 × 10² અને 20% પહેલા ક્રમ ઉપર બે છે ભાઈ પહેલા ક્રમ ઉપર બે એટલે કયો કલર હોય લાલ બીજા ક્રમ ઉપર 4 બીજા ક્રમે 4 કયો કલર હોય પીળો ઓ 10² લાલ અને 20% એટલે નો કલર બોલો જવાબ જવાબ દોસ્તો બોલો કેવું છે પ્લીઝ 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 બાળકો વિડિયો જોતા રહો એન્જોય કરતા રહો અને કઈ વિડિયોમાં સારું લાગે તો કમેન્ટ કરતા રહો ત્યાં સુધી મળીએ થેન્ક યુ વેરી મચ ટેક કેર અને હા આ પાર્ટ 15 16 ને અમે બધા અવરોધોના શ્રેણી જોડાણ સમાંતર જોડાણના પાઠ આવવાના છે લેવલ વાળા પાઠ આવવાના ઠીક છે થેન્ક યુ વેરી મચ બાય બાય ટેક કેર થેન્ક યુ ચાલો હાય હું છું આકાશ ઝાલા તમે મને જી હેલારો અફરા તફરી ગુજ્જુ બાદગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ ગુજકેટ JEE અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ